તારીખ 29 જાન્યુઆરી આજનો દિન મહિમા વિલિયમ રોધેસ્ટાઈન ભારતીય કલા અને સંસ્કૃતિના સક્રિય પુરસ્કર્તા સર વિલિયમ રોધેસ્ટાઈનનો જન્મ તારીખ 29 જાન્યુઆરી 1872માં ઇંગ્લેન્ડમાં થયો હતો. નાનપણથી જ તેમને ચિત્ર દોરવાનો અને કંઈક ને કંઈક સાહિત્ય વાંચવાનો ખૂબ શોખ હતો. ન્યૂ ઇંગ્લિશ આર્ટ ક્લબ નામના કલાકાર મંડળમાં તેઓ જોડાયા. હર્બર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ રોયલ કોલેજ ઓફ આર્ટ્સના સંચાલક તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી હતી. તેમણે આત્મકથનાત્મક 3 સચિત્ર ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં જહાંગીરના દરબારમાં સર ટોમસ રોની મુલાકાત એ સૌથી મોટું ને ભવ્ય ભીંત ચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે. બેઠા રંગોમાં ચિત્ર કરવાની જે શૈલી તેમણે આત્મસાત કરેલી તેને ઉઠાવ આપવાનું કામ તેમણે કરેલું. અજંતાના ચિત્રોની વધુ આધારભૂત નકલ ઉતારવા લેડી હેરિંગ આમ સાથે હિન્દની કલા યાત્રાએ પણ તેઓ આવી ગયેલા. તેમના શુભ પ્રયાસથી જ રવિન્દ્ર ટાગોરનો ગીતાંજલિ કાવ્ય સંગ્રહ પહેલી વખત ઇન્ડિયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને જગ પ્રસિદ્ધ નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. ભારતવાસ દરમિયાન તેમને થયેલા મહત્વના સંપર્કો પૈકીનો મુખ્ય હતો ટાગોર પરિવાર સાથેનો. ઈસવીસન 1945માં તેમણે ચીર વિદાય લીધી. હિન્દી કલાને વિશ્વવિખ્યાત બનાવવા આ મહાન કલાકારે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.